So students, today we start with the exercise and this is our lecture 12. पहलू उदाहरण सॉरी स्वाध्यायनो दाखिल 8 सेंटीमीटर त्रिज्या वाला 100 आटा धरावता तारना एक गुचला ગોતવાકા ગુચલામાંથી 0.4 એમ્પીયર વિદ્યુત પ્રવાહ છે ગુચલાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર તો અહીં ત્રિજ્યા 8 સેન્ટીમીટર આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.08 મીટર આટાઓની સંખ્યા 100 ઓકે प्रवाह विद्युत प्रवाह I is equal to 0.4 एम्पीयर तो केंद्र पासे मैग्नेटिक फील्ड केटलू तो केंद्र पासे मैग्नेटिक फील्ड नी फॉर्मूला याद करो चलो અક્ષ પાસે B બરાબર મ્યુ ઝીરો એન આઈ આર સ્ક્વેર અપોન ટુ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એસ ટુ 3/2 કેન્દ્ર પાસે એક્સ બરાબર 0 તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર B બરાબર મ્યુ ઝીરો એન આઈ અપોન ટુ આર આપણી ફોર્મ્યુલા છે 4π × 10⁻⁷ into number of tons 100 I 0.4 divided by 2 into radius 0.08 તો આને આપણે સિમ્પ્લિફાય કરીએ તો એનો આન્સર આવશે 3.14 into 10⁻⁴ તો વેલ્યુ બધી સમય તેવી જ આપી હોય છે તમારે કેલ્ક્યુલેશન સ્પીડમાં થઈ શકે એટલે કેલ્ક્યુલેટરની જરૂર નથી અહીં 2 2 4 થઈ જશે 4 2 8 આવી જશે તો 2 2 ઉડી જશે પાછા એટલે અહીંયા પાય એકલો વધશે ને બાકી છે તમે જુઓ 100 છે અહીંયા અને પોઈન્ટના ખસેડશો એટલે આવું આવી જશે તો આ આપણો કેન્દ્ર પાસેનું મેગ્નેટિક ફિલ્ડનો આન્સર થઈ ગયો બીજો પ્રોબ્લેમ એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પીયર પ્રવાહ મળે છે એટલે વિદ્યુત પ્રવાહ સોલ્યુશન વિદ્યુત પ્રવાહ I બરાબર 35 એમ્પીયર 20 સેન્ટીમીટર અંતરેલા કોઈ બિંદુએ આપણે જોઈએ છે તો ડી બરાબર 0.2 મીટર 20 સેન્ટીમીટર બી કેટલું ફોર્મ્યુલા યાદ કરો તો તારથી ડી અંતરે ચુંબકીય ક્ષેત્રની ફોર્મ્યુલા યાદ કરો તાર જો લાંબો છે તો કે બી બરાબર મ્યુ ઝીરો આઈ અપોન 2π d જો શોર્ટ હોય તો મ્યુ ઝીરો અપોન 4π y sin θ1 + sin θ2 મ્યુ ઝીરો 4π × 10⁻⁷ કરંટ 35 એમ્પીયર ડિવાઈડ બાય 2π × 0.2 એ કેન્સલ થઈ જશે 10 35 આવશે એક તો પાકું થઈ ગયું અને પોઈન્ટ તમારે વિચારવાના રહ્યા તો એ આવશે 3.5 × 10⁻⁵ ટેસ્લા આ તમારો આન્સર થઈ ગયો સમક્ષિતિજ સમતલમાં રહે એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પીયરનો પ્રવાહ તો કે વિદ્યુત પ્રવાહ આઈ બરાબર
50 એમ્પિયર ઉત્તરથી દક્ષિણ દિશામાં વહે છે. એટલે હવે દિશાનું ધ્યાન રાખવું પડશે આપણે. તારની પૂર્વ દિશામાં 2.5 મીટર, એટલે 2.5 મીટર કોઈ બિંદુ પાસે મેગ્નેટિક ફિલ્ડ બી અને દિશા શોધો. એટલે હવે આપણે દિશા સાથે વિચારવું પડશે. તો હંમેશા અને આપણે સંક્ષિપ્ત પ્લેનમાં હું લઉં છું. તો આ જે છે એ ઈસ્ટ બતાવે છે, આ વેસ્ટ બતાવે છે, આ નોર્થ અને સાઉથ. પહેલાં આવી રીતે વિચારી લઈશું. આ પેજ જે છે એને લંબ છે એમ વિચારવાનું છે. અને ઘણી વખત વધારે સમજવા માટે આને હું એક્સ તરીકે લઉં, આને હું ઝેડ તરીકે લઉં, અને આને લંબ વાય બનશે એમ એ વિચારે. ઓકે, તો પ્રવાહ કઈ દિશામાં આવે છે? ઉત્તરથી દક્ષિણ દિશામાં. એટલે પ્રવાહ માટે એક હું તાર લઉં છું, તો તાર આવી રીતે પ્રવાહનું વહન કરે છે ઉત્તરથી દક્ષિણ દિશા તરફ. તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે રહેલા, એટલે પૂર્વમાં એટલે આ બાજુ, આ કેટલું અંતર છે? 2.5 મીટર. આટલું. તો ત્યાં આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો કે તારથી ડી અંતરે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર, બોલો ફોર્મ્યુલા, મ્યુ ઝીરો આઈ અપોન 2πd, મ્યુ 4π ઇન્ટુ 10⁻⁷ ઇન્ટુ કરંટ કેટલો છે? તો કે કરંટ છે 50 એમ્પિયર ડિવાઈડ બાય 2π ઇન્ટુ ડી 2.5 મીટર. તો આને આપણે સિમ્પ્લિફાય કરીએ તો 2 2π કેન્સલ થઈ જશે. 25 2 50, 4 આવશે એટલું પાકું થઈ ગયું. તો 4 × 10⁻⁶ ટેસ્લા આવશે. હવે કઈ દિશામાં વિચારવાનું? તો પ્રવાહ આવી રીતે વહેતો હોય તો મારો અંગૂઠો આ બાજુ રાખવાનો. હું ટ્રાય કરું અંગૂઠો આ બાજુ હું રાખું આમ, તો મુઠ્ઠી જ્યારે વાળું જમણા હાથની, તો આંગળા મારા આમથી આમ આવશે બહાર, નીચેથી ઉપર આવશે. તો ફિલ્ડ તમારું અહીંથી ઉપર જશે અને આ રીતે જઈને નીચેથી આવીને આમ પાછું જશે. તો આ બિંદુ ક્યાં હશે? ઉપર તરફ, ઈસ્ટ બાજુ ઉપર તરફ. જો વેસ્ટ કીધું હોત તો નીચે તરફ, અને ઉપરનું બિંદુ કીધું હોત તો વેસ્ટ સાઈડમાં, અને નીચેનું બિંદુ કીધું હોત તો ઈસ્ટ સાઈડમાં. આ બાજુનું બિંદુ એટલે ઉપર તરફ. સ્પર્શકની દિશામાં તમારે હોય હંમેશા, તો આ સ્પર્શક થયા બધા. તો અહીંયા આવશે બીની દિશા, અહીં બીની દિશા ઉર્ધ્વ દિશામાં હશે, હશે. બીજી રીતે એમ બી વિચારી શકાય. તમે જુઓ આ આ સમતલ કયું છે? તો કે આ વાય, આપણે શું કીધું છે? ઝેડ, એક્ઝેડ. તો એક્ઝેક્ટ સમતલમાં તમારું બિંદુ છે, અને એને લંબ કોણ થાય? તો કે વાય. વાય ક્યાં છે અને લંબ છે, એટલે ઉપર તરફ. વાય ક્યાં છે? ઉપર તરફ, અને ધન તરફ જશે. પ્રવાહ જો ઊંધો વહેતો હોત તો નીચે તરફ આવે, પ્રવાહ જો આમ હોત તો અહીંયા ફિલ્ડ નીચે તરફ આવે, બરાબર છે? આગળ 4.4, માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશામાં. ફરી વખત તમને અહીંયા આગળ દિશા આપેલી છે, પૂર્વથી પશ્ચિમ તરફ પ્રવાહ વહે છે. એટલે આ પૂર્વથી પશ્ચિમ તરફ, આ ઈસ્ટ સાઈડ છે, આ વેસ્ટ સાઈડ છે, અને પ્રવાહ આવી રીતે વહે છે, બરાબર. આ અંતર તારથી નીચે તરફ, એટલે નીચેલા આ બિંદુ, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા કેટલું? 1.5 મીટર છે. તો અહીં આપણને આપ્યું છે આઈ
विद्युत प्रवाह बराबर 90 एम्पियर और अंतर आपेलू छे आपने 1.5 मीटर। तो आपने यहाँ आगर जुए छे फील्ड तो डी अंतरे चुंबकीय क्षेत्र बी बराबर न्यू जीरो आई अपॉन 2π d। सेम फॉर्मूला चाहिए तो म्यू जीरो 4π × 10⁻²⁷। करंट कितना अपन ने आप आगे तो के न्यू डिवाइड बाय डी के 1.5 2.76 आ कैंसिल थी जैसे 15 × 90 = 12। એટલે કેલ્ક્યુલેશન કરશો તો આવશે 1.2 × 10⁻²⁵ ટેસ્લા। હવે એની દિશા આપણે જોવાની છે, તો તમે જો હું આવી રીતે બનાવું, ઉપરથી હું જોઉં છું, બરાબર ઉપરથી જોઉં છું અહીંયાથી, તો કરંટ આમ છે એટલે મારે જમણાથી હું આને પકડીશ વાયરને, તો ફિલ્ડની દિશા આવી થશે, આવી રીતે। અને આ સાઈડમાં કોણ હશે તો કે નોર્થ હશે, આ સાઈડમાં કોણ હશે તો કે સાઉથ હશે, સમજમાં આવ્યું? તો ફીલ આમ જશે, ફીલ આમ જશે, ફીલ ઉપર જશે, ફીલ અહીંયા જશે, તો આ કઈ દિશામાં આવે છે? સાઉથમાં, તો કે બીની દિશા સાઉથમાં હશે, બીની દિશા દક્ષિણ તરફ હશે, દક્ષિણ તરફ હશે, સમજમાં આવ્યું? બીની દિશા દક્ષિણ તરફ હશે, જો ઉપરનું બિંદુ કીધું હોત તો નોર્થ તરફ આવે, નોર્થ તરફનું બિંદુ કીધું હોત તો નીચે તરફ આવે, અને જો સાઉથ તરફનું બિંદુ કીધું હોત તો ઉત્તર તરફ આવે, આ નીચે તરફ કહેવાય, આ ઉપર તરફ, આ ઉત્તર તરફ, નીચે તરફ, ઉપર તરફ, એટલે આ કયું બિંદુ છે તો કે નોર્થ બાજુનું બિંદુ, નીચેનું બિંદુ છે ડાઉન તો સાઉથ તરફ આવ્યું, અપ બિંદુ કીધું હોત તો નોર્થ તરફ, અને સાઉથ તરફનું કીધું હોત તો અપ સાઈડ, તો આટલું મેગ્નેટિક ફિલ્ડ હશે, અને કઈ દિશામાં હશે તો કે દક્ષિણ દિશામાં હશે, આ તો આપણો આન્સર થઈ ગયો। ગમી પોઈન્ટ આપેલા હોય તો થોડું વિચારતા થઈ જવાનું છે। નેક્સ્ટ 0.15 ટેસ્લા એટલે મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્ર આપણને આપેલું છે 0.15 ટેસ્લા। 30 ડિગ્રી કોણ બનાવતી દિશામાં રહેલા તારમાં 8 એમ્પિયરનો પ્રવાહ વહે છે, તો થીટા તમને આપેલું છે 30 ડિગ્રી, અને વિદ્યુત પ્રવાહ છે કેટલો, 8 એમ્પિયર। ઓકે, આ તાર પર લાગતા ચુંબકી બળનું મૂલ્ય, તો કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર ચુંબકીય બળ, ફોર્મ્યુલા યાદ કરો, એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ બી સાઈન થ્રીટા। અહીંયા આગળ ડિસ ડિરેક્શન નથી આપેલું, મેં સીધી ફોર્મ્યુલા લઈ લીધી, આઈ એલ ક્રોસ બી એટલે આઈ એલ બી સાઈન થ્રીટા, તો આઈ આપણું કેટલું છે 8, લંબાઈ મને ખબર નથી, તો તાર પર લાગતું ચુંબકીય બળનું મૂલ્ય કેટલું, તો ખરેખર અહીંયા તાર પર લાગતું ચુંબકી બળ પણ એકમ લંબાઈ દીઠ, એવો શબ્દ ઉમેરવાનો છે, એકમ લંબાઈ દીઠ, કારણ કે આ નહીં તો ગણતરી કરી શકાય નહીં, તમે ચેક કર્યું જે લખ્યું છે એકમ લંબાઈ દીઠ, ટેક્સમાં બી આપેલું છે, તો કે એફ અપોન એલ, એલ સામે રહી ગયું 8 અને બી કેટલું છે
તો કે 0.15 0.15 અને ખૂણો કેટલો છે તો કે 30 નો તો 8 ઇન્ટુ 0.15 ગુણ્યા હાફ તો આપણી પાસે થશે બે ચારે ઉડી જશે 15 × 60 અને 0.6 શું હશે 0.6 અને આન્સર છે ન્યૂટન પર મીટરમાં કારણ કે અમે જોયું તો લંબાઈ ન આપી હોય તો ગણતરી ન થાય તો ટેક્સ્ટમાં તે કરેક્શન આપેલું છે ઇટ ઇઝ ફોર્સ પર યુનિટ લેન્થ છે તો આપણો આન્સર થશે એકમ લંબાઈ દીઠ પર લાગતું બળ કેટલું હશે 0.6 ન્યૂટન પર મીટર ત્રણ સેન્ટીમીટર લંબાઈના તારમાંથી 10 એમ્પી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે જેને સોલેનોઇડમાંથી તેની અક્ષને લંબરૂપે મૂકેલો છે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર 0.27 ટેસ્લા આપેલ છે તો તાર પર કેટલું ચુંબકીય બળ લાગે તો અહીંયા આપણને એક સોલેનોઇડ આવો આપ્યો છે બરાબર છે આ સોલેનોઇડ છે અને આ સોલેનોઇડની અક્ષ છે જે હંમેશા એના કેન્દ્રમાંથી સમાંતર હોય બાજુને અને એને લંબ એક તાર છે સોરી તો આ તમારો તાર છે એમાંનું આ વચ્ચેની કોઈ બાજુ છે તો આ તમારો તાર છે બરાબર છે તો આ ખરેખર અહીંયા દેખાતું નથી પણ ખૂણો કેવો થશે 90 ડિગ્રીનો અને આપણે જાણીએ છીએ એનું મેગ્નેટિક ફિલ્ડ કઈ દિશામાં હશે તો કે અક્ષને સમાંતર હશે તો અક્ષ અને તાર વચ્ચેનો ખૂણો 90 એટલે મેગ્નેટિક ફિલ્ડ અને તાર વચ્ચેનો ખૂણો 90 થશે તો 3 સેન્ટીમીટર લંબાઈ છે 3.0 સેન્ટીમીટર મીટરમાં કન્વર્ટ કરું એટલે કે 3 × 10⁻²⁺ મીટર પ્રવાહ કેટલો છે 10 એમ્પિયર સોલેનોઇડના લંબરૂપે મૂક્યો એટલે થીટા મારું થશે 90 ડિગ્રી સોલેનોઇડ અંદરનું ચુંબકીય ક્ષેત્ર છે 0.27 ટેસ્લા તાર પર લાગતું ચુંબકીય બળ તો આપણે ફોર્મ્યુલા તાર પર લાગતું ચુંબકીય બળ ફોર્મ્યુલા આગળ કીધી મુજબ ILB સાઈન થીટા આઈ પ્રવાહ કેટલો વહે છે તો કે 10 એ તારની લંબાઈ કેટલી છે તો કે 3 સેન્ટીમીટર 3 × 10⁻²⁺ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ 0.27 અને સાઈન 90 એટલે 1 તો બધી કિંમતો મૂકી હતી તેરી 81 81 દાન એટલે 8 આવશે પાકું થઈ ગયું તો ઇટ કમ્સ 8.1 × 10⁻²⁺ અને આન્સર કેમાં આવશે ન્યૂટનમાં તો આટલું બળ લાગશે આ તમારો આન્સર થઈ ગયો તો અહીંયા આગળ બે લાંબા સીધા સમાંતર તાર એ અને બી માંથી પસાર થતો પ્રવાહ તમને આપેલો છે તો બે વચ્ચેનું અંતર કેટલું છે તો કે 4 સેન્ટીમીટર એટલે 4 × 10⁻²⁺ મીટર પ્રવાહ વહે છે I1 8 એમ્પિયર બીજામાં વહે છે 5 એમ્પિયર એક દિશામાં વહે છે તાર એ ના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ તો L મારે જોઈએ છે 0.1 મીટર 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર તો બે સમાંતર વિદ્યુત ભાર તો વિદ્યુત પ્રવાહ પર લાગતું બળ ખરેખર વિદ્યુત પ્રવાહને કારણે બળ લાગે તાર વચ્ચે બળ એનું પરિણામ છે પણ વિદ્યુત પ્રવાહ ન હોય તો બળ ન લાગે તો F ઇઝ ઇક્વલ ટુ આવે μ0 યાદ કરો I1 I2 L upon 2 pi D.
બરાબર. તો કિંમત આપણે મૂકી દઈએ મ્યુ ઝીરો ફોર પાઈ ઇન્ટુ 10^-7, આઈ વન ઇઝ 8.0, બી ઇઝ આઈ ટુ ઇઝ 5.0, લંબાઈ કેટલી આવે છે 0.1 ડિવાઈડ બાય 2π, અને અંતર કેટલું આપ્યું છે 4×10^-2. તો આ બધું કિંમતો આપણે મૂકી દઈશું. તો અહીંયા કેન્સલ જે થતું કેન્સલ કરી દઈશું આપણે. અહીંયા 2π તો 2 આવી જશે, 4 2 આવી જશે, 2 × 2 = 4, 5×6 = 20, એટલે બગડા જેવું 2 કે આવતો હોય આવશે 2×10^-5 ન્યૂટન. અને આ જે સમાન દિશામાં પ્રવાહ વહે છે એટલે આકર્ષણ બળ હશે. કેવું બળ હશે? આ બળ ને કારણે બંને વચ્ચે, બંને તાર વચ્ચે આકર્ષણ થશે. જો વિરુદ્ધ દિશામાં હોય તો આકર્ષણ. બરાબર છે? તો આપણો આન્સર થઈ ગયો અને એની દિશા સાથે. તો